નમસ્કાર, આપ જોડાયા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. રાજ્યમાં કોરોનાનો કેર વધી રહ્યો છે, માટે આપણે અપીલ કરી રહ્યા છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોનાને લઈને કરી મન કી બાત, જેમાં તેમણે આગ્રાના એક પરિવારના 6 લોકોના કોરોના થયો હતો તેની સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત દરમિયાન દિલ્હી અને પુણેના ડોક્ટર સાથે પણ વાતચીત કરી, જેમાં કોરોનાને લઈને ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો અને તેઓ જે ફરજ નિભાવી રહ્યા છે તેના વખાણ કર્યા, સાથે લોકોને ઘરમાં રહેવા અપીલ કરી. પીએમ મોદીએ મન કી બાત દરમિયાન હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા લોકોને ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી, લોકોને ખાસ 1 મીટરનું અંતર રાખવા અને માસ્ક તથા રૂમાલ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવા જણાવ્યું. પીએમ મોદીએ મન કી બાતમાં ચરકને કર્યા ખાસ યાદ. ચરકની એક પંક્તિ દ્વારા કહ્યું કે ડોક્ટર્સ જે દયાભાવ સાથે દર્દીની સેવા કરે છે તે જ સાચો સેવાભાવ છે. પ્રધાનમંત્રી ખાસ કોરોના સામે લડી રહેલા તમામ લોકોનો માન્યો આભાર. શાકવાડા, કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, ડિલિવરી બોય, સફાઈ કર્મી, દરેકનો પીએમ મોદીએ આભાર માન્યો. લોકડાઉનમાં જૂની યાદોને તાજા કરવા પીએમએ કહ્યું, સાથે લોકડાઉન દરમિયાન તેઓ શું કરે છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં મૂકશે. આ કપરા સમયમાં સોશિયલ ડિસ્ટન્સ વધારવા અને ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડવા માટેની સલાહ આપી. અમદાવાદમાં કોરોના વાયરસથી ત્રીજું મોત. એસવીપી હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત. મહિલાને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ હતું, તો વધુ એક 45 વર્ષનો પુરૂષને પણ કોરોના સામે માની હાર. મહેસાણામાં લોકડાઉનની અસર જોવા મળી. બપોર બાદ શહેરના રસ્તાઓ સુમસામ બન્યા. જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી માટે સવારમાં લોકો જોવા મળ્યા. રાજકોટમાં એ ડિવિઝન પાસે આવેલ સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર મેળવાયો કાબૂ, તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં. રાજકોટના આરગી યુનિવર્સિટીના પ્રોફેસર ન્યુયોર્કમાં ફસાયા. કેન્સર રિસર્ચ માટે ભારત સરકારે ન્યુયોર્ક મોકલ્યા હતા, કોરોના વાયરસને પગલે ન્યુયોર્કમાં ફસાયા. શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસના કાર્યકર્તાઓને અપીલ. લોકડાઉનના પગલે જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડવા અપીલ કરી. કોરોના સામે જાગૃતિ ફેલાવવા કાર્યકરોને અપીલ કરી. ધોરાજીમાં લોકડાઉનનો અમલ કરવા માટે ધારાસભ્ય લલિત વસોયાએ કરી અપીલ. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી, સાથે પોલીસના સ્ટાફને મદદરૂપ થવા અને સહયોગ આપવાની અપીલ કરી. લોકડાઉનનો ભંગ કરનારા સાવધાન. અમદાવાદ પોલીસ બિનજરૂરી બહાર નીકળતા લોકોને કરાવી રહી છે ઉઠક બેઠક. લોકડાઉનને પગલે બહાર નીકળનારાઓ સામે પોલીસની લાલ આંખ. દેશમાં કોરોનાને પગલે કરવામાં આવેલ લોકડાઉનને ગામડાઓમાં પણ મળી રહ્યો છે પ્રતિસાદ. અમદાવાદ જિલ્લાના બીબીપુર ગામમાં સંપૂર્ણ લોકડાઉન. ગામની બહાર કોઈપણ બહારના વ્યક્તિને પ્રવેશ આપવા દેવામાં નથી આવતો અને લગાવાયા બોર્ડ. લોકડાઉનના પગલે અનેક લોકો ગુજરાત છોડી વતન પરત ફરી રહ્યા છે, ત્યારે અમદાવાદ સિવિલ ડિફેન્સના નાગરિકો તરફથી વતન પરત ફરતા લોકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ. લોકો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી. લોકડાઉનના પગલે ભાજપના સાંસદોએ પણ ફૂડ પેકેટના વિતરણની કામગીરી શરૂ કરી. અમદાવાદના સાંસદ હસમુખ પટેલે અંદાજે 1200 ફૂડ પેકેટ બનાવીને ગરીબોમાં વિતરણ કર્યું. લોકડાઉનનો 5મો દિવસ, ત્યારે અરવલ્લીના ભિલોડામાં લોકડાઉનનો અમલ થતો જોવા મળ્યો. ભિલોડાની બજારો બંધ જોવા મળી. આ સાથે જ બિનજરૂરી બહાર નીકળતા લોકો પર પોલીસ કરી રહી છે કડક કાર્યવાહી. ભાવનગરમાં પોલીસે બોરતળાવ, ઘોઘા સર્કલ, સિટી વિસ્તાર સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી લોકોને શોધવાની કામગીરી શરૂ કરી. શહેરની ગલીઓમાં, સોસાયટીઓમાં બહાર બેસતા લોકો સામે લેવાશે પગલાં. રાજ્યમાં લોકડાઉનને પગલે જરૂરિયાતમંદોની સેવા માટે રાજકીય આગેવાનોએ ફૂડ પેકેટનું વિતરણ શરૂ કર્યું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ 2000થી વધુ પરિવારોને જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કર્યું. કોરોના મહામારી વચ્ચે રેલ મંત્રાલયના કર્મચારીઓએ મહત્વનો નિર્ણય કર્યો. કેન્દ્રીય રેલ મંત્રી અને રેલ રાજ્યમંત્રીએ ખાસ 1 મહિનાનો પગાર આપવાનો નિર્ણય કર્યો. કુલ 151 કરોડની કરાશે મદદ. કોરોનાને લઈને સાંસદ ગીતાબેન રાજપાએ 2 કરોડની પોતાની સાંસદ સભ્ય ગ્રાન્ટમાંથી કરી મદદ. આ સાથે જ 1 લાખ પીએમ રાહત ફંડમાં પણ આપ્યા. અમરેલી એસપી નિલિપ્ત રાયે કર્યું ટ્વીટ. પોલીસની ગાડી જોઈને ભાગીને ગાડી જતી રહે એટલે ટોળે વળીને બેસવાની આ રમત તમે પોલીસ સાથે નહીં પણ તમારા પરિવારના લોકો સાથે કરી રહ્યા છો રમત. તેમના પર જોખમ ઉભું કરી રહ્યા છો, માટે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. અમરેલીના સિમસણ ગામે 2 વર્ષના મજૂરના બાળકને દીપડાએ ફાડી ખાધું. સમગ્ર મામલે વન વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી. કોરોનાના કેર વચ્ચે કરવામાં આવેલ લોકડાઉનમાં જરૂરિયાતમંદે બંને ટાઈમ જમવાનું મળી રહે તે માટે તંત્રએ કરી મદદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટીતંત્રે 15 દિવસ ચાલે તેટલા અનાજની મદદ કરી. અંબાજી કરિયાણા એસોસિએશને લીધો મોટો નિર્ણય. અંબાજીમાં કરિયાણા અને શાકભાજીની દુકાનો બપોરે 2 વાગ્યા પછી બંધ કરી દેવાશે. સતત દુકાનો ખુલ્લી રાખવાના કારણે નિર્ણય લીધો. લોકડાઉન દરમિયાન દાદરાનગર હવેલીના આદિવાસી વિસ્તારમાં અફવાને પગલે લોકોએ કર્યું ચક્કાજામ. લોકોને ક્વોરન્ટાઇન ન કરવા કરી માંગ. સુરત ફાયર વિભાગે સેનિટાઇઝેશનની કરી કાર્યવાહી. વિવિધ વિસ્તારના શાક માર્કેટ, સરકારી ઓફિસ, પેટ્રોલ પંપ વગેરેમાં સેનિટાઇઝેશન કરવામાં આવ્યું, તો શહેરના તમામ ઝોનમાં પણ કરાશે સેનિટાઇઝેશન.
बनासकांठाना विठोदर गाममां दारूडियानो वीडियो थयो वायरल। गाममां लॉकडाउन, दुकानो बंद, पण दारूडियो बेफाम। दारू पीने लथड़िया खाता शख्सनो वीडियो ग्रामजनोए कर्यो वायरल। कोरोनाना कारणे करेला लॉकडाउन वच्चे मेहसाणाना विजापुरमां बहुचराजी युवक मंडळ द्वारा लगभग 600 फूड पेकेट तैयार करवामां आव्या। गरीब अने जरूरियातमंदे मफतमां फूड पेकेट आपवामां आवशे। अरवली जिल्लामां ड्रोननी मददथी पोलीस 5 शख्स सामे कार्यवाही करी। मालपुरना कस्बा विस्तारमां ड्रोनना केटलाक लोको जेमां कैद थया। लॉकडाउन होवा छतां टोळुं बनावीने बैठेला लोको विरुद्ध थई कार्यवाही। कोरोनानी दहशत वच्चे राजकोटमां मास्कनी काळाबजारी थती होवानो खुलासो थयो। राजकोटमांथी मोटा प्रमाणमां मास्कनो जत्थो पुरवठा विभागे झड़पी पाड्यो। 3 मेडिकल स्टोरमांथी अंदाजे 2700 मास्क कब्जे कराया। पुरवठा विभागे मेडिकल मालिको सामे कार्यवाही शुरू करी। फरीकवार न्यूज 18 ने निभावी सामाजिक जवाबदारी। लॉकडाउन पहला मासीना घरे गयेला अमदावादना बे बाळकोने कलेक्टरना आदेशथी प्रांत अधिकारी द्वारा खानगी वाहनमां अमदावाद मोकलवामां आव्या। कोरोनाना पगले देशभरमां लॉकडाउन छे त्यारे अमदावादनुं कांकरिया जे सहેલાણીઓથી ભરચક હોય છે તે સુમસામ જોવા મળ્યું। અમદાવાદના રસ્તા ઉપર લોકડાઉનની અસર જોવા મળી। વિશ્વમાં કોરોનાના 6 લાખ પોઝિટિવ કેસ નોંધાયા। જ્યારે કોરોનાથી 30,000થી વધુ લોકોના મોત। ઇટલીમાં એક દિવસમાં 889 લોકોના મોત થયા। પાકિસ્તાનમાં કોરોનાના 1495 પોઝિટિવ કેસ। મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા। સાંગલીમાં એક જ પરિવારના 20 લોકોને કોરોના। મહારાષ્ટ્રમાં સૌથી વધુ 193 કેસ નોંધાયા। कोरोना सामे लड़वा राजकोट पुलिस पण आवी सामे। राजकोट पुलिसे पोतानो एक दिवसनो पगार मुख्यमंत्री राहत फंडमां जमा करावानी जाहेरात करी। कोरोना सामे लड़वा सूरतमां पेट्रोल पंप एसोसिएशननो मोटो निर्णय। मास्क वगर वाहन चालकोने पेट्रोल नहीं आपवानो निर्णय। सूरत शहेरना तमाम 60 पेट्रोल पंपे निर्णयनो स्वीकार कर्यो। गायिका किंजल दवेना परिवार द्वारा करियाणा किटनुं वितरण करवामां आव्युं। किंजल दवे कुल 400 परिवारने मगचोखा वगैरे अनाज भरेल किटनुं वितरण कर्युं। ભાવનગરમાં કોરોનાને રોકવા તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। વિદ્યાનગરની સમરસ હોસ્ટેલમાં હોમ ક્વોરન્ટાઇન સેન્ટર્સ ઉભા કરવામાં આવ્યા, જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ। ભાવનગર કુંભારવાડામાં વિકટના ડેલામાં રાત્રિના સમયે વિકરાળ આગ લાગવાની ઘટના। ઇલેક્ટ્રિક વાયરના જથ્થામાં આગ લાગતા ફાયર વિભાગની 3 ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ। ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર દૂધના ટેન્કરમાં છુપાઈ રાજસ્થાન જવા નીકળેલા 12 લોકોને પોલીસે પકડી પાડ્યા। તમામ 12 લોકોને ફરી મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા, જ્યારે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરાઈ। ખેડાના કપડવંજ પ્રાંત અધિકારીની ટીમે ચિકલોડ અને નિકોલ ખાતેથી માટીનું ખનન કરતા 4ને ઝડપી પાડ્યા। 2 ડમ્પર, 3 ટ્રેક્ટર, 2 જેસીબી અને 1 બાઇક કબજે કરાયો। કાર્યવાહીને પગલે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો। રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરી। કોઈ કામ વગર સોસાયટીમાં પણ ભેગા થયા તો થશે કાર્યવાહી। રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આપી ચેતવણી, ઘરની બહાર નીકળશો તો જાહેરનામાના ભંગ બદલ કરાશે કાર્યવાહી, વાહન પણ જપ્ત કરી લેવાશે। આણંદના સારસામાં કેવલ જ્ઞાન સંપ્રદાયના ગાદીપતિ અવિચલદાસજી મહારાજ આવ્યા। શ્રમજીવીઓની વાહરે અવિચલદાસજી મહારાજે સારસા અને આણંદના અંતરિયાળ ગામડાઓમાં રહેતા 5,000 શ્રમજીવી પરિવાર અને જરૂરતમંદ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની સહાયની કીટનું વિતરણ કર્યું। કોરોનાના કેર વચ્ચે લોકોએ 1 કરોડ રૂપિયા દાન આપી માનવતા બતાવી। અત્યાર સુધીમાં 12.5 કરોડ રૂપિયાનું દાન મુખ્યમંત્રી રિલીફ ફંડમાં મળ્યું, તો ગુજરાત રાજ્ય વીજ નિગમે 1 કરોડનું દાન આપ્યું। આ ઉપરાંત અનેક લોકો અને સંસ્થાઓએ પણ દાન કર્યું। રાજ્યના મહાનગરો ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી। અમદાવાદમાં 960, વડોદરામાં 50 આઈસીયુ અને 200 બેડની વ્યવસ્થા કરાઈ, તો સુરતમાં 40 આઈસીયુ બેડ અને સાથે જ 140 જનરલ બેડની વ્યવસ્થા ઊભી કરાઈ। રાજકોટમાં આઈસીયુના 40 અને જનરલના 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી। કોરોનાના ટેસ્ટ માટેની લેબોરેટરી પણ બનશે। રાજ્યની 6 મેડિકલ કોલેજમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી। બે ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ થશે, તો અત્યાર સુધીમાં 52,000 લોકોની પ્રવાસની વિગતો મેળવવામાં આવી। વડોદરામાં વકરી રહેલા કોરોનાના કેરના કારણે એક દર્દીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો। 66 વર્ષના પુરૂષનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। વડોદરામાં હાલ 9 દર્દીઓ સારવાર હેઠળ। તાપીના વ્યારામાં લોકડાઉન દરમિયાન લોકોને શાકભાજીની અછત ન સર્જાય કે કાળાબજારી ન થાય તે માટે વહીવટીતંત્રે લીધા પગલાં। વ્યારામાં તમામ 7 વોર્ડમાં લોકડાઉનના સમય દરમિયાન હંગામી ધોરણે શાકભાજી બજાર શરૂ કરાયો। દાઉદ ઇન્દોર હાઇવે પર લોકડાઉનને કારણે ફસાયેલા શ્રમિકોની ખાસ મદદ માટે સેવાભાવી સંસ્થાઓ આવી શ્રમિકોને ભોજન, પાણી પૂરું પાડવામાં આવ્યું। ઘરે જવા માટે વાહનની પણ વ્યવસ્થા કરી અપાઈ। જૂનાગઢમાં કોરોના સામે સંતનું ભજન, પોતાના બ્રહ્મલીન ગુરુજીને કોરોના અને કેરનું સંભળાવી રહ્યા છે ભજન। રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતીએ ગાયું ભજન। સીએમઓના સેક્રેટરીની મોટી જાહેરાત, કોઈ પણ શ્રમિક વતન જવા ન નીકળે, લોકડાઉનમાં કોઈને પણ જવા દેવામાં નહીં આવે।
सोमनाथ मंदिर द्वारा 1 करोड़ दान आप सरदार धाम तरफ 21 लाख रूपया दान करायु। हाल में 69 मार्केट से कार्यरत जत्थाबंद मार्केट में जनारा पर थे कार्यवाही। खास पहल कोरोना ने हरावा माटे सोशल डिस्टेंसिंग एकमात्र उपाय। बासणाना गामनी डेरीए पण सामाजिक अंतर राखवानी पहल करी। दूध आपवा आवता लोको वच्चे अंतर रहे ते माटे बनावाया कुंडाळा। राजकोटमां लॉकडाउननो चौथो दिवस। चौथा दिवसे राजकोटमां थई रह्युं छे नियमनुं पालन। जाहेर रस्ता पर जोवा मळी रह्या छे एकल दुकल वाहनो। अमदावादमां कोरोनाना केर वच्चे शहेरमां मुकवामां आवेल बांकडा ऊंधा करी देवाया। लोको बांकडा पर न बेसे ने वधु लोको जमा न थाय ते माटे लेवायो निर्णय। कलेक्टर कचेरीनी बहारना तमाम बांकडा पलटी देवाया। हाल कोरोनानो केर छे त्यारे जाणीता सिंगर संतपनी त्રિવેદીએ કોરોનાથી બચવા માટેના ઉપાયો જણાવીને લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી। લોકડાઉન સમયે સિંગર ઐશ્વર્યા મજુમદારે તેના ઘરની સફાઈ કરતો વિડીયો કર્યો વાયરલ। ઐશ્વર્યા ઘરની સફાઈ સાથે કરી મનની વાત। કહ્યું લોકડાઉનના સમયમાં કરી રહી છે મનપસંદ કામ। વડોદરા મહાનગરપાલિકા અને સયાજીપુરા એપીએમસીએ નાગરિકોને શાકભાજી મળી રહે તે માટે સંયુક્ત રીતે શરૂ કરી વ્યવસ્થા। જે અંતર્ગત શહેરના વિવિધ 12 વોર્ડમાં શાકભાજીનું શરૂ કરાયું વિતરણ, તો સાથે વેચાણ દરમિયાન ગ્રાહકોને પણ 3-3 ફૂટના અંતરે ઉભા રખાયા। સુરતમાં કોરોનાની મહામારીને પગલે ગરીબોને મદદ મળી રહે તે માટે બારડોલીની એક સામાજિક સંસ્થાની ઉત્તમ કામગીરી। કેસરકુંજ સોસાયટીના સ્થાનિકોએ બનાવ્યા ફૂડ પેકેટ્સ અને અનેક ગરીબ પરિવારો માટે તૈયાર કર્યા ફૂડ પેકેટ્સ। 1200થી વધુ ફૂડ પેકેટ્સ બનાવીને વિતરણ કરાયું। મહેસાણામાં કોરોના સામે સામાન્ય નાગરિકો આવ્યા મેદાને। ગરીબો માટે શરૂ કર્યા અન્નક્ષેત્ર। વિસનગરના યુવાનોની પહેલ, ગરીબો માટે ભોજન બનાવી ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે ફૂડ પેકેટ્સ। અરવલીમાં સજ્જડ લોકડાઉનનું પાલન, શહેરો અને ગામડાઓમાં ફેલાયો સન્નાટો। શ્રમિકોના અભાવે ઉનાળુ ખેતી નહીં કરી શકાય તો અનેક ગામડાઓમાં પ્રવેશબંધીના લાગ્યા બોર્ડ। જે વ્યક્તિ ગામ બહાર નીકળશે તેને આરોગ્ય વિભાગને સોંપી દેવાની પણ અપાઈ ચેતવણી। અમરેલી તાલુકાના વડેરા ગામમાં સ્વયંભૂ બંધ 300 જેટલા લોકો અમદાવાદથી સુરત આવ્યા, તમામની મેડિકલ તપાસ કરવામાં આવી। નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રે માત્ર 3 દિવસના ટૂંકા ગાળામાં 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો। 3 શંકાસ્પદ દર્દીઓને રાજપીપળા જનરલ હોસ્પિટલ આઇસોલેશન વોર્ડમાં ચાલતી હતી સારવાર। હરિયાણામાં ફસાયેલા પંચમહાલા વિજલપુરના 20 વિદ્યાર્થીઓને પરત લાવવા અને વિજલપુરમાં રહેલા હરિયાણાના 19 વિદ્યાર્થીઓને સલામત રીતે હરિયાણા પહોંચાડવા સરકારે લીધા પગલા। સરકારે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વિદ્યાર્થીઓને લાવવા અને પહોંચાડવાની કરી વ્યવસ્થા। ગીર સોમનાથના ઉનાના ડેસર ગામે આર્મી યુવાનો ગ્રામીણોની બહારે આવ્યા। મજૂર વર્ગ તથા અભણ લોકો માટે સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવી સ્થાનિકોને કોરોના વિશેની જાણકારી આપવામાં આવી। મહામારી વિશે લોકોને જાગૃત કરાયા। અમદાવાદમાં હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર સામે નોંધાઈ ફરિયાદ। થલતેજના એક વ્યક્તિએ કર્યો હતો ક્વોરન્ટાઇનનો ભંગ। કોર્પોરેશન કરી પોલીસ ફરિયાદ। અત્યાર સુધી ક્વોરન્ટાઇન ભંગની 7 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ। વડોદરા એસએસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ડાયાલિસિસની ઉભી કરવામાં આવી વ્યવસ્થા। કોરોના સસ્પેક્ટેડ અને પોઝિટિવ દર્દીઓ માટે અલગથી ડાયાલિસિસની વ્યવસ્થા કરવામાં આવી। કોરોના પોઝિટિવ સગર્ભા દર્દી માટે તૈયાર કરાયું અલગ ઓપરેશન થિયેટર। સુરતમાં કોરોનાના નાશ માટે કરાયું આરતીનું આયોજન। લોકો પોતાના ઘરની બાલ્કનીમાં રહીને કરશે આરતી, હનુમાન ચાલીસા પણ કરવામાં આવશે। રાજકોટમાં બેંકોકથી આવેલ યુવતી હોમ ક્વોરન્ટાઇનમાંથી થઈ ફરાર। રાજકોટના અમીન માર્ગ પર આવેલ કિંગ સાઇટ્સમાંથી ફરાર યુવતી સાથે યુવતી સામે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। પોલીસે હાથ ધરી વધુ તપાસ। 23 જાન્યુઆરીએ કેરાલાના એક વ્યક્તિમાં દેખાયા હતા કોરોનાના લક્ષણ। ભારતીય વૈજ્ઞાનિકે આ કોરોનાના લક્ષણો અંગેની માઇક્રોસ્કોપી ઇમેજ રજૂ કરી, જેમાં એ વાયરસને સાર્સ કોવ 2 વાયરસ નામ આપવામાં આવ્યું હતું। અમરેલીમાં ગરીબોની બહારે આવી પોલીસ। લોકડાઉનની સ્થિતિમાં ગરીબ અને મજૂર વર્ગને પડતી તકલીફો અમરેલી પોલીસ વડા તથા એલસીબી સ્ટાફે દૂર કરી નાયબ અધિક્ષક અને સમગ્ર પોલીસ સ્ટાફે મજૂરોને અનાજનું વિતરણ કર્યું। સુરત પોલીસ દ્વારા સુરતીઓને બહાર ન નીકળવા અને જ્યાં હોય ત્યાં જ રહેવા અપીલ કરાઈ। સુરતથી વતન હિજરત કરતા લોકોને પોલીસ કમિશનરે સુરતમાં રહેવા જ અપીલ કરી, કહ્યું એક જ સ્થળ પર રહેશે તો કોરોના સંક્રમિત થવાની સંભાવના ઓછી રહેશે। રાજસ્થાનના ટોંક વિસ્તારમાં ગુજરાતીઓ ફસાયા, નાના બાળકો અને વૃદ્ધોએ પણ સરકાર પાસે મદદની માંગ કરી। ફસાયેલા તમામ લોકો અમદાવાદના શાહપુર અને જમાલપુર વિસ્તારના લોકો। લોકડાઉનના કારણે અમદાવાદ શહેરની હવા બની અતિ શુદ્ધ। 7 દિવસથી વાહન વ્યવહાર ઠપ રહેતા એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધર્યો। સમાચારમાં આગળ વધીએ પહેલા હાલ રોકાઈશું બ્રેક માટે। એક બાર સ્વાગત છે। કોરોનાને માત આપવા ઘરમાં રહો, સુરક્ષિત રહો। અમદાવાદમાં એમસી કમિશનર વિજય નહેરાની અપીલ। વિદેશથી આવેલા પ્રવાસીની નોંધ લેવા માટે અપીલ કરી। એરપોર્ટથી ઘર સુધી જે પણ વ્યક્તિ સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિના નામ સહિતની વિગતો આપવા કમિશનર વિજય નહેરાએ અપીલ કરી।
અમદાવાદમાં કોરોના પોઝિટિવથી મૃત્યુ પામનાર અમદાવાદી વૃદ્ધાના મૃતદેહનો વિડીયો થયો વાયરલ. ડેડ બોડી વેનને ફ્યુમિગેશન કરીને અંદર રાખવામાં આવી. 6 ફૂટ ઊંડી કબરમાં દવાના છંટકાવ સાથે ઝીપ બેગ સાથે દફનાવાયો મૃતદેહ. કચ્છના ટપ્પર, લાખાપર અને ચાંદ્રાણી, નવાગામ, કોટડા સહિત આસપાસના 20 ગામોમાં સેનિટાઇઝરના છંટકાવ કરવામાં આવ્યો તો માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું. તો આપણું ગામ સ્વસ્થ ગામ અંતર્ગત માસ્કનું વિતરણ ગીતા રબારીએ પણ લોકોને ઘરમાં રહેવા માટેની અપીલ કરી. દીવ પોલીસના એક સાથે 2 ચહેરા જોવા મળ્યા, જેમાં પોલીસે કાયદાનો ભંગ કરનાર સામે કરી કડક કાર્યવાહી. તો માનવતાની મહેક પ્રસરાવતો ચહેરો પણ આવ્યો સામે. માનસિક અસ્થિર વ્યક્તિ માટે નાસ્તાની કરી આપી વ્યવસ્થા. અમદાવાદમાં સોલા બ્રિજ પર આવેલ રણુજા મંદિર ખાતે ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા મોટા પાયે રસોડાનું આયોજન કરવામાં આવ્યું. મેડિકલ પેરામેડિકલ સ્ટાફની વસાહત લોકો સુધી રોજના 2-3 હજાર ફૂડ પેકેટ મોકલવાનું શરૂ કરાયું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ ઘરમાં કર્યા પ્રજાના કામ. સતત ફોન પર સંપર્ક રાખી આદિવાસીઓને જ્યાં છે ત્યાં રહેવા અપીલ કરી. તો ડેડિયાપાડાની 44 જેટલી મહિલાઓ અમદાવાદની મિલમાં થઈ હતી લોકડાઉન, તેમને વતનમાં મોકલવા માટે વસાવાએ ખાસ વ્યવસ્થા કરી આપી. અમદાવાદમાં એક મહિલાએ એકલા હાથે શરૂ કરી મદદ. ફૂડ પેકેટ્સ તૈયાર કરી લોકો સુધી પહોંચાડ્યા ફૂડ પેકેટ્સ. લોકડાઉન વચ્ચે ભરૂચના રસ્તાઓ બન્યા સુમસામ. ભરૂચના આકાશી દ્રશ્યો આવ્યા સામે, જેમાં શહેરના રસ્તા પર જોવા મળ્યું સજ્જડ લોકડાઉન. કોરોના સામે જાગૃતિ લાવવા માટે દૂધના પાઉચ પર લખાયું લખાણ. કોરોનાને વધુ સંક્રમિત થતો અટકાવવા સાબુ અને ચોખ્ખા પાણીથી હાથ ધોવા માટેના દૂધના પાઉચ પર લખાયા સૂચનો. ગ્રાહકોમાં જાગૃતિ લાવવાની અપીલ કરાઈ. રાજકોટમાં હોમ ક્વોરન્ટાઇન કરેલા લોકો પર નજર રાખવા તૈયાર કરાઈ મોબાઇલ એપ્લિકેશન. રાજકોટ મહાનગરપાલિકાએ તૈયાર કરી એપ્લિકેશન. જીપીએસ ચેક કરીને સજ્જ આ એપમાં જ હેલ્થ ટીમે તમામ વિગતો ભરવાની રહેશે. સુરતમાં લોકડાઉનની સ્થિતિમાં શ્રમજીવીઓની મદદ માટે મહાનગરપાલિકા આવી બહારે. મહાનગરપાલિકાએ શહેરના તમામ ઝોનમાં લોકો પાસેથી અનાજ તેમજ અન્ય સામગ્રી એકત્રિત કરી તેની અલગ અલગ કીટ બનાવી જરૂરિયાતમંદોને આપવામાં આવશે. પોરબંદરમાં નગરપાલિકાના વોર્ડ નંબર 8ના સભ્ય અને સેનિટેશન કમિટીના ચેરમેન ભીમભાઈ અડુદરાએ રાહત સામગ્રીની વ્યવસ્થા કરી. આ વિસ્તારના કરિયાણાના વેપારીઓ તેમજ શાકભાજીના વેપારીઓના નંબર લોકો સુધી પહોંચાડી વસ્તુની હોમ ડિલિવરી કરવા માટે જણાવવામાં આવ્યું. દેશભરમાં લોકડાઉન છે ત્યારે શ્રમિકોની હાલત કફોડી થઈ. બનાસકાંઠામાં ઢીસામાં તંત્ર અને સામાજિક સંસ્થાના સહયોગથી રોજ 5,000 લોકોને જમવાનું મળી રહે તે માટેની વ્યવસ્થા કરાઈ. ભોજન બનાવનાર તમામ સ્વચ્છતાનો રાખી રહ્યા છે ખ્યાલ. જૂનાગઢના કેશોદના અજાબ ગામે યુવાનને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ. ઉદય ડોગરિયા નામનો યુવાન ટુ વ્હીલર લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણા શખ્સે ઉભો રાખીને ઢોર માર માર્યો તો ભોગ બનનારે નોંધાવી પોલીસ ફરિયાદ. વલસાડના લોકડાઉનનું અમલીકરણ કરાવવા 135 વાહનો રિટેન કરી લેવાય. 52 જેટલા કેસ નોંધવામાં આવ્યા. 58 લોકોની ધરપકડ કરી લેવાય. બહારની વ્યક્તિ ગામમાં પ્રવેશે નહીં તે માટે ગામના મુખ્ય રસ્તા ઉપર કાંટાની વાડ નાખી ગામને કરાયો ક્વોરન્ટાઇન. ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદાએ મુખ્યમંત્રી રાહત ફંડમાં ₹5,55,555 દાન કર્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને ખાસ દાનનો ચેક આપ્યો. માનવ સેવાએ જ પ્રભુસેવા સૂત્રને સાર્થક કર્યું. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. પોલીસકર્મીઓ અને પત્રકારોને 50 લાખનું વીમા કમજ આપવા માટેની માંગ કરાઈ. મહેસાણા માર્કેટિંગ યાર્ડમાં હવે છૂટક શાકભાજી નહીં મળે. વધુ ભીડ એકઠી ન થાય તે માટે યાર્ડના વેપારી અને ચેરમેન મળીને લીધો નિર્ણય. આ સિવાય હોલસેલ વેપારના સમયમાં પણ ફેરફાર કરીને 3 થી માત્ર 7 વાગ્યા સુધીનો જ સમય કરાવ્યો. વિદેશથી આવેલા ક્વોરન્ટાઇન થયેલા લોકો સાથે વિડીયો કોન્ફરન્સથી સીએમ રૂપાણી વાતચીત કરી. ફોન પર વાત કરી વધાર્યું મનોબળ. પ્રવાસી ગુજરાતીઓએ સીએમ સાથે વાત કરી ખુશી વ્યક્ત કરી. અમદાવાદના રામોલમાં રહેતા મુસ્લિમ પરિવારે કોમી એકતાની મિસાલ પૂરી પાડી. મુસ્લિમ પરિવારે રામોલ મુસ્લિમ સમાજની મદદથી એકલા હાથે એક પરિવારને આખો મહિનો ચાલે તેટલા રાશનની 150 કીટ બનાવી. આણંદમાં કલમ 144નો ભંગ કરનાર સામે કાર્યવાહી. ડ્રોનથી પણ રાખવામાં આવી રહી છે નજર. બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી. નવસારીમાં સરકારના આદેશનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. લોકડાઉનની સ્થિતિમાં જરૂરી કારણો સિવાય બહાર નીકળનાર પોલીસ અધિકારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરતા દાખલ થયો ગુનો. કોરોના લોકડાઉનને કારણે મહેસાણાના વિજાપુર ગામના બહુચરાજી યુવક મંડળ દ્વારા લગભગ 600 ફૂડ પેકેટ્સ બનાવાયા. શ્રમજીવીઓ માટે તૈયાર કરવામાં આવ્યા ફૂડ પેકેટ્સ. ભરૂચ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે સુરતથી દિવ્યાંગ ભાઈને ઉચકી યુવાન તેના વતન તરફ રવાના થયો. 65 કિલોમીટર ચાલી યુવાન અંકલેશ્વરની આગળ પહોંચ્યો. પાંડ તાલુકાના છે બંને ભાઈઓ. અર્જન બાપા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્યામ મેડિકેર, એલસીસી પ્રોજેક્ટ અને ગીતાબેન રબારી દ્વારા કચ્છના 20 થી વધુ ગામોમાં વિનામૂલ્યે સેનિટાઇઝરનો છંટકાવ કરાયો. સાથે જ માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠામાં કોરોના વાયરસને લઈને સાંસદે હોસ્પિટલની મુલાકાત લીધી. બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે થરાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. આ સાથે જ કોરોના વાયરસને લઈને આરોગ્ય તંત્રને પણ એલર્ટ રહેવા માટેની સૂચના આપી.
દાહોદના મુસ્લિમોએ જુમ્માની નમાઝ ઘરેથી જ અદા કરી. કોરોનાને પગલે મસ્જિદોમાં માત્ર 5 વ્યક્તિએ જ નમાઝ પઢવાનો નિર્ણય લેવાયો હતો. તમામ 28 મસ્જિદ માટે લેવાયો હતો નિર્ણય. રાજપત ક્લબ દ્વારા તૈયાર થઈ રહ્યું છે ફૂડ પેકેટ. સવારે અને સાંજે 5000 જેટલા ફૂડ પેકેટ બનાવવાની કરી શરૂઆત. તો ફૂડ પેકેટ બન્યા બાદ તંત્રને સોંપી ગરીબો સુધી પહોંચાડવામાં આવશે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજ દેસાઈએ સેલફોન ક્વોરન્ટાઇનનો કર્યો અમલ. પંકજ દેસાઈએ ઘરેથી જ કામ કરવાનું શરૂ કર્યું. તાપીમાં લોકડાઉન વચ્ચે વ્યારાના 28 શ્રમજીવી અને રાજસ્થાન મોકલ્યા. વહીવટીતંત્રે બસ મારફતે શ્રમજીવીઓને પોતાના વતન મોકલ્યા. તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના અલગ અલગ વિસ્તારના હતા. અરવલ્લીમાં લોકડાઉન દરમિયાન સેવાભાવી સંસ્થા સામે આવી. મોડાસામાં શ્રમિક પરિવારો માટે સેવાભાવી સંસ્થાઓએ અનાજની કીટનું વિતરણ કર્યું. ભાવનગરના એકવાડા કાંકરિયા તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનું મૃતદેહ મળી આવ્યો. બાવડાના ઝાડમાંથી કોવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ. આત્મહત્યા કે હત્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી. મોરબીમાં પોલીસે કર્યું માનવતાભર્યું કામ. એ ડિવિઝન પોલીસે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપી. પીઆઈ આરજે ચૌધરી, પીએસઆઈ વીકે ગોંડલિયા અને પીએસઆઈ બીડી પરમારની ટીમની આ કામગીરી. કોરોના વાયરસ માટે કરવામાં આવેલ લોકડાઉનને લઈને અર્જુન મોઢવાડિયાનું નિવેદન. ઓચિંતા લોકડાઉનથી અનેક લોકો ઘરની બહાર ફસાયા, જ્યારે પોરબંદરથી ઉમરગામ સુધીના માછીમારો બંદર પર જ ફસાયા. બનાસકાંઠા બનાસ ડેરીએ મોકલ્યું દૂધ. રેલવે ટેન્કરથી મોકલ્યું દૂધ. દૂધની અછત ન સર્જાય તે માટેની કરાઈ વ્યવસ્થા. લોકડાઉન સમયે ઘરની બહાર નહીં નીકળવાની સૂચનાને પગલે લોકોએ ઘરમાં રહી નિહાળી રામાયણ. પરિવાર સાથે રામાયણ સિરિયલ માણી લોકોએ તેમની જૂની યાદોને તાજા કરી. સાબરકાંઠા પંથકના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો રામાયણ જોવા બેસી ગયા. બાળકોએ જે રામાયણ વડીલો પાસેથી સાંભળી હતી તે ટીવી પર જોવા મળતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. દૂરદર્શન ચેનલ પર જે રામાયણ સિરિયલનું પ્રસારણ શરૂ થયું છે તેના કારણે લોકોમાં ઉત્સાહ વધ્યો અને લોકો ઘરમાં રહીને જ રામાયણની મજા માણી. અરવલ્લીના મોડાસાના ઇસ્ત્રોલ ગામમાં સરપંચ પ્રભુદાસ પટેલે પરિવાર સાથે નિહાળી રામાયણ. ઇસ્ત્રોલ ગામે એકમાત્ર સરપંચના ગામમાં જ ટીવી હોવાથી સમગ્ર ગામ સરપંચના ઘર રામાયણ જોવા માટે એકઠું થયું અને ગામમાં કરફ્યુ જેવો માહોલ. કોલકાતામાં લોકોએ ઘરમાં બેસી નિહાળી રામાયણ. વર્ષો બાદ રામાયણ ટીવી પર આવતા લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ. સૌ પરિવારજનોએ સાથે મળી લોકડાઉનના સમયનો કર્યો સદુપયોગ. તો દહેરાદૂનમાં પણ લોકોએ ઘરમાં બેસી નિહાળી રામાયણ. ઘરના નાના મોટા સૌ સભ્યોએ નિહાળી રામાયણ. લોકડાઉનના કારણે તમામ સભ્યોએ લીધો રામાયણ જોવાનો લાભ. કોલકાતામાં પણ લોકોએ ચાની ચુસ્કી લેતા લેતા ઘરના સૌ સભ્યો રામાયણ જોતા નજરે પડ્યા. લાંબા સમય બાદ ટીવી પર રામાયણ આવતા જોવા મળ્યો અનેરો ઉત્સાહ. તો આ તરફ રાંચીમાં પણ લોકોએ રામાયણ સિરિયલને નિહાળી. ઘરમાં 3 પેઢીએ એક સાથે નિહાળી રામાયણ. અમદાવાદમાં દારૂની કેપનો અજીબો ગરીબ કિસ્સો આવ્યો સામે. વાહન પર સેનિટાઈઝર સર્વિસ ગવર્મેન્ટ અપ્રુવનું બોર્ડ લગાવી દારૂ સપ્લાય કરવા જનાર બે લોકોની કાગડાપીઠ પોલીસે ધરપકડ કરી એક્ટિવામાંથી દેશી દારૂ કબજે કરાયો. મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે પાણીની ટાંકામાં ડૂબી જતા દાદા પૌત્રના મોત થયા. ઘરના ફળિયામાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી ગયેલા પૌત્રને બચાવવા જતા દાદાનું પણ મોત થયું. તો આ અત્યાર સુધીના ખાસ સમાચાર, પરંતુ આપની ખાસ અપીલ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. નમસ્કાર.